નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય વિભાવતના જય શ્રી કૃષ્ણ તપોવન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટના બેરોજગારીના ચાર માપદંડોની ચર્ચા કરી હતી અને આજે બીજો સવાલ બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકારો વિગતે સમજાવો. તો બેરોજગારીના કુલ પાંચ પ્રકારો આપવામાં આવ્યા છે, તેના અર્થ અને પ્રસ્થાના સહિત આપણે સમજાવવાના છે. તો સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રછન્ન બેરોજગારી, ચક્રિય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી કુલ પાંચ મુદ્દા આપવામાં આવ્યા છે. પણ નવા સિલેબસના સરકારના આદેશ મુજબ આમાંથી પ્રથમ બે મુદ્દા જે કહે છે સિલેબસના અભ્યાસમાં નથી, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી. એટલે આપણે એના છેલ્લા ત્રણ મુદ્દાની સવિશેષ ચર્ચા કરવા છે, જેમાંથી પ્રછન્ન બેરોજગારી, ચક્રિય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી પરીક્ષામાં 2-3 માર્ક્સમાં 1-1 મુદ્દા તરીકે પૂછે છે કે ભાઈ ચક્રિય બેરોજગારી ટૂંકમાં લખો 3 ગુણ, આખો સવાલ 5 ગુણનો છે. તો બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. તો સર્વપ્રથમ આપણે તેની પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. તો સામાન્ય અર્થમાં કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી. બેરોજગારીની સમસ્યા માત્ર આર્થિક જ સમસ્યા નથી, પણ સામાજિક, નૈતિક અને રાજકીય પણ છે. આમ બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠા સાથે સંકળાયેલો છે અને સક્રિય શ્રમનો પુરવઠો 15-64 વર્ષની વયજૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આપણે વાત કરીએ તો સામાન્ય અર્થમાં કામ કરી શકે એવી વ્યક્તિ જે છે કે ભાઈ ઈચ્છાશક્તિ લાયકાત ધરાવતો હોય કામ કરવાની, છતાં એ વ્યક્તિ ત્યાં કામ વગરની સ્થિતિમાં બેસી રહેતો હોય તેને બેરોજગાર કહીએ છીએ. પણ આ સમસ્યા આર્થિક જ નથી, સામાજિક નૈતિક આખા દેશ સાથે સંકળાયેલી છે. અને ખાસ અગત્યનો બેરોજગારીનો ખ્યાલ શ્રમના કયા પુરવઠા સાથે સંકળાયેલો છે તો સક્રિય. સક્રિય શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય સક્રિય શ્રમનો પુરવઠો, જે આખા દેશની અંદર કામ કરે છે એની જ વાત કરીશ. જે કામ નથી કરતા, જેની ઈચ્છાશક્તિ લાયકાત નથી ધરાવતા, ઈચ્છા જ નથી કામ કરવાની, બેસી રહે છે, એને આમાં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી, જેમાં ખાસ કરીને બાળકોનો વૃદ્ધો પણ આવી જાય. તો સક્રિય શ્રમના પુરવઠામાં કયા વર્ષના વયજૂથનો સમાવેશ થાય છે, પરીક્ષામાં 1 માર્ક્સમાં એવું પૂછાય છે. તો 15-64 વર્ષની વયજૂથ ધરાવતા હોય તેવા વ્યક્તિઓનો જે કામ કરી શકે છે, 15-64 વર્ષની વયજૂથમાં હોય તેવા વ્યક્તિઓનો જ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો સક્રિય શ્રમના પુરવઠામાં કયા વર્ષના 15-64 વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય, જેમાં બાળકો, વૃદ્ધો અને અશક્તો. બાળકો એટલે 15 વર્ષથી નાની ઉંમરના, વૃદ્ધો એટલે 65 વર્ષથી મોટી ઉંમરના, અને અશક્તો જે વિકલાંગ આપણે કહી શકીએ, કામ ખોટખા પણ ધરાવતા હોય એવા વ્યક્તિઓ સક્રિય શ્રમનો પુરવઠો ન હોવાથી તેઓ બેરોજગાર ગણવામાં આવતા નથી. પણ અહીંયા સ્વૈચ્છિક બેરોજગારીની સમસ્યા બનતી નથી, અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી સમસ્યાજનક બને છે. જે સ્વૈચ્છિક બેરોજગાર છે, જેને કામ બાળકો, વૃદ્ધો કે અશક્ત, જે સમસ્યામાં ન ગણવામાં આવે, પણ એની સિવાય જે કામ કરી શકે છે, અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એ સમસ્યાજનક બને છે દેશમાં. જેની ઈચ્છાશક્તિ લાયકાત છે કામ કરવાની, અને છતાં એ લોકોને કામ મળતું નથી, તો એને આપણે બેરોજગાર તરીકે ગણીએ. કોઈ વ્યક્તિ માટે ત્યારે જ બેરોજગાર કહેવાય જ્યારે કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું ન હોય. એ પીગુના મતે વ્યાખ્યા જણાવો બેરોજગારીને, એવું પૂછે પરીક્ષામાં. તો કોઈ વ્યક્તિ ત્યારે જ બેરોજગાર કહેવાય કે જ્યારે કામ કરવાની ઈચ્છા હોવા છતાં એ વ્યક્તિને કામ મળતું નથી. આમ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં જો તેને કામ ન મળે તો ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવામાં આવે છે. એનો અર્થ છે, એક વ્યાખ્યા આપી છે પીગુની, અને છેલ્લે આપ્યો છે અર્થ, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા. હવે એના પ્રકારની આપણે ચર્ચા કરવાની છે કે જેમાં બેરોજગારીના 5 પ્રકાર, સંપૂર્ણ, અર્ધ, પ્રછન્ન, ચક્રિય કે ઘર્ષણજન્ય. પરીક્ષામાં 2 ગુણમાં પૂછે, 1-2 ગુણમાં, કે બેરોજગારીનો અર્થ આવી તેના પ્રકાર જણાવો. તો આ 5 મુદ્દાના નામ લખવાના ખરા, બરાબર છે, ફક્ત જણાવવાના. પણ જ્યારે 3 માર્ક્સ કે 5 માર્ક્સમાં આખો સવાલ પૂછવામાં આવે પરીક્ષાની અંદર, તો તમારે ફક્ત એની અંદર છેલ્લા 3 મુદ્દાની જ ચર્ચા કરવાની છે. પ્રથમ 2 મુદ્દા અભ્યાસક્રમમાં નથી, કે પ્રછન્ન, ચક્રિય, ઘર્ષણજન્ય બેરોજગારીની જ ચર્ચા કરવાની.
જેમાં આપણે આજ પ્રથમ ટૂંકની ચર્ચા કરીએ, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો જરૂર હોય તેના કરતાં વધુ પ્રમાણમાં શ્રમિકો રોકાયેલા હોય, જરૂર છે એના કરતાં વધુ પ્રમાણમાં, ત્યારે આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય, આ સ્થિતિને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં અર્થ પૂછાય, બોર્ડની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂક્યો છે કે પ્રચ્છન્ન બેરોજગારનો અર્થ આપો અથવા એનું બીજું નામ જણાવો. તો પ્રચ્છન્ન બેરોજગારનું બીજું નામ છુપી કે ગુપ્ત બેરોજગારી. કોઈ એક માની લો કોઈ ઉત્પાદનનું ક્ષેત્ર છે, ત્યાં ઘણા બધા શ્રમિકોની જરૂર છે, તો જરૂર કરતાં વધારે પ્રમાણમાં શ્રમિકો રોકાયેલા છે, કે જ્યાં 10 શ્રમિકોની જ જરૂર છે પણ આપણે 15 શ્રમિકોને કામે ઉગાડ્યા છે, તો આમાંથી બીજા વધારાના 5 શ્રમિકોને કામે રાખવામાં આવે કે કામે ન રાખવામાં આવે એને આપણે પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. કારણ કે વર્ષ દરમિયાન આ 10 શ્રમિકો જે કઈ છે, વર્ષ દરમિયાન 10 શ્રમિકો દ્વારા જ ઉત્પાદન થશે, અને વધારાના જે 5 શ્રમિકો છે, કુલ 15 કામે રાખ્યા, તેમાં 5 શ્રમિકોને રાખવામાં આવે કે ન રાખવું, ઉત્પાદનમાં કુલમાં કોઈ ફેરફાર થતો, કારણ કે વધારાના શ્રમિકો છે. અને આવી બેરોજગારી ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉદાહરણ પૂછ પાછળ કે કોઈ એક 10 એકર જમીન છે, એમાં મહત્તમ ઉપયોગ કરવામાં તો ખેતી ક્ષેત્રમાં 5 શ્રમિકોની જરૂર હોય, પણ અન્ય સ્થળે કામ ન મળવા કુટુંબના બીજા 3 સભ્યો આ જમીનમાં કામ કરે, એટલે કુલ 8 થયા. જરૂર કેટલાની હતી? 5ની. પણ અન્ય સ્થળે કામ ન મળવાથી બીજા 3 શ્રમિકો આમાં જોડાઈ ગયા છે. આમાં 3 શ્રમિકો જોડાવાથી ઉત્પાદનમાં વધારો થતો નથી, કારણ કે આવા 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. એ વાર્ષિક આ 10 એકર જમીનમાં માની લો કે 100 ટન અનાજનું ઉત્પાદન થતું હોય, તે 100 ટન જ અનાજનું ઉત્પાદન થશે, ચાહે તમે 8 શ્રમિકો કામે રાખો કે 5 શ્રમિકો કામે રાખો, કારણ કે મેક્સિમમ જરૂર કેટલી છે? 5 શ્રમિકોની વધુમાં વધુ. તો વધારાના 3 શ્રમિકો જે કંઈ છે એને છુપા કે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે, કુલ 8 શ્રમિકમાંથી. તો આમ પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી? 0. કારણ કે વધારાના શ્રમિકો જે કંઈ છે એ ઉત્પાદનમાં એમનો કોઈ ફાળો હતો, કામ કરે છે, દેખીતી રીતે જોડાયેલા છે, પરંતુ એ વધારાના શ્રમિકોને કામે રાખવામાં આવે ન રાખવામાં ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો, એટલે વધારાના 3 શ્રમિકોને છુપા બેરોજગાર કે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે પ્રચ્છન્ન બેરોજગારીમાં શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા જણાવો, તો 0 લખવાની. કારણ કે તે ઉત્પાદનના સ્થળેથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. આવા પ્રચ્છન્ન બેરોજગાર પ્રત્યક્ષ રીતે દેખાતા નથી, ઉત્પાદન કાર્ય કરતા જોવા મળે છે. આમ કૃષિ ક્ષેત્રે, ઉત્પાદનમાં, વ્યાપક ક્ષેત્રમાં પણ આ પ્રકારની બેરોજગારી ઘણી વખત જોવા મળતી હોય છે. એવું જરૂરી છે ખેતી ક્ષેત્રમાં જ આ બેરોજગારી જોવા મળે. પ્રચ્છન્ન બેરોજગારી અહીંયા આ દેશની અંદર એમ કહી શકાય કે વેપાર અથવા અન્ય કોઈ ઉદ્યોગો હોય એવા ક્ષેત્રમાં પણ આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. તો આ હતું આજે બેરોજગારીના 5 પ્રકારો, જેમાંથી કુલ 3 પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે, પ્રસ્તાવના અર્થ, અને એમાંથી 3 પ્રકારો જે કંઈ છે એમાંથી આજે 1 પ્રકાર પ્રચ્છન્ન બેરોજગારી, એક 3 માર્ક્સની ટૂંક નોંધ તરીકે સમજાવવામાં આવ્યું છે. તો આ જે કંઈ ચાલ્યું છે અત્યાર સુધીનું બેરોજગારીનો અર્થ અને પ્રકારો, એ લેખિત કાર્ય તમે ઘરે લખતા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે, બિનજરૂરી લખાણ લખાય ન જાય. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.